નમસ્કાર દર્શક મિત્રો કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું જય વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયાને રાજ્યની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ ગુજરાતમાં હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે પાંચ દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે અરબી સમુદ્રમાંથી ભેજ આવવાના કારણે પાંચ દિવસ ઉત્તર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં નિવૃત્ત રમતવીરોને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે રાજ્યના નિવૃત્ત રમતવીરોને રાજ્ય સરકાર દર મહિને રૂપિયા ત્રણ હજારનું પેન્શન આપશે આજે રાજ્યમાં હિન્દી અને અંગ્રેજી માધ્યમના શિક્ષકો બનવા માટે ટાટની પરીક્ષા યોજાશે રાજ્યની ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટે ટાટની પ્રિલિમિનરી પરીક્ષાનું વિવિધ કેન્દ્રો પર આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પરથી જોય રાઇડ હેલિકોપ્ટર સેવા શરૂ થઈ છે જે પાંચ મહિના અગાઉ બંધ કરવામાં આવી હતી ત્યારે શનિવારથી ફરી જોય રાઇડ સેવા શરૂ કરવામાં આવી છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં હિન્દુ યુવતી ફ્રી ફાયર ગેમ રમતા રમતા પરણિત વિધર્મી યુવાનના પ્રેમમાં પડી હતી પ્રેમ જાળમાં ફસાયેલી યુવતીને વિધર્મી યુવક કરજણ તાલુકાની આસપાસમાં લઈ જઈને દુષ્કર્મ આચારી હોવાની ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોરબંદરની નગીના મસ્જિદના મૌલવીએ મુસ્લિમોને રાષ્ટ્રગાન ન ગવાય અને તિરંગાને સલામી ન અપાય તેવો એક ઓડિયો સોશિયલ મીડિયામાં થોડા દિવસ પહેલાં વાયરલ કર્યો હતો આ બાબતે મુસ્લિમ સમાજના ત્રણ યુવાનો મૌલવી પાસે પહોંચ્યા હતા અને રાષ્ટ્રધ્વજ તથા રાષ્ટ્રગાનના વિરોધની વાત અમારા ગળે નથી ઉતરતી તેવું કહેતા મોલવી અને અન્ય લોકોએ માર માર્યો હોવાનું યુવાનોએ પોલીસમાં નિવેદન આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ પોલીસે મોલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગ્રાન્ટેડ શાળાઓને બચાવવા શિક્ષકો સરકાર સામે ધરણા પર ઉતર્યા હતા કાયમી શિક્ષકોની અછત અને પડતર માંગોને લઈને ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોએ રાજ્યભરમાં ધરણા પ્રદર્શન કર્યા હતા દેશની સરહદો સુરક્ષિત છે અને સરહદોને વધુ સુરક્ષિત બનાવવા જવાનોને વધુ માળખાકીય સુવિધા આપવાની નેમ છે હવે બસો સત્તાવન કરોડના ખર્ચે નવું બનનારું મુરિંગ પ્લેસ સુરક્ષા અને આધુનિક સુવિધા કેન્દ્ર પશ્ચિમ કાંઠાનું કવચ બનશે તેવું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છના કોટેશ્વર ખાતે બીએસએફના ત્રણ પ્રકલ્પોના ઉદઘાટન તેમજ ખાતમુહૂર્ત પ્રસંગમાં જણાવ્યું હતું ખેડા જિલ્લાના કપડભંજ અને બાલાસિનોના પરિવારના ત્રેવીસ સભ્યોનો મિની ટેમ્પો ચોટીલાથી પરત આવતા ઊભેલી ટ્રક પાછળ અથડાતા પાંચ મહિલા ત્રણ બાળકો અને ડ્રાઈવર સહિત અગિયાર લોકોના મોત નીપજ્યા હતા જ્યારે શનિવારે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી વધુ એક મહિલાના મોતથી મૃત્યુ આંખ બાર પર પહોંચ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા મિલકત ધારકો પાસેથી બાકી પ્રોપર્ટી ટેક્સ માટે ટેક્સ ધારકોને નોટિસથી લઈ અને મિલકત હરાજી સુધીની કાર્યવાહી કરવામાં આવે છે કડક કાર્યવાહી છતાં ટેક્સ ભરવામાં આવતો નથી ત્યારે હવે મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા જે તે મિલકત ધારકની મિલકતની હરાજી અને બોજો પડાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે

બળતુમા ખાતે સંત રવિદાસ મંદિર અને સ્મારકનો પાયો નાખ્યો હતો આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યારે આપણી માન્યતાઓ પર પ્રહાર થઈ રહ્યા હતા આપણી ઓળખને ભૂસી નાખવા માટે નિયંત્રણો લાદવામાં આવી રહ્યા હતા ત્યારે રવિદાસજીએ મુગલોના સમયમાં કહ્યું હતું પરાધીનતા એ સૌથી મોટું પાપ છે ગિલ જયસ્વાલની ભાગીદારીના આધારે ટીમ ઇન્ડિયાએ ચોથી ટી ટ્વેન્ટી મેચમાં વેસ્ટ ઇન્ડિઝને નવ વિકેટે હરાવ્યું છે આ સાથે ભારતીય ટીમે પાંચ મેચની સિરીઝમાં બે બેની બરાબરી મેળવી લીધી છે નિર્ણાયક મેચ તેર ઓગસ્ટ એટલે કે આજે સાંજે ફ્લોરિડાના ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ મેળવી લીધો છે ટીમે મલેશિયાને ચાર ત્રણથી હરાવ્યું છે ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં ચોથી વખત ચેમ્પિયન બની છે આ સાથે જ ભારત આ ટુર્નામેન્ટમાં સૌથી સફળ દેશ બની ગયો છે વિવાદિત નિવેદન માટે જાણીતી કંગના સની દેવલ સ્ટારર ફિલ્મ ગડર ટુના ભરપેટ વખાણ કર્યા છે એક્ટ્રેસે શનિવારે તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ગડર ટુના સ્ક્રીનિંગની બહાર ઊભેલી વિશાળ ભીડનો વિડીયો શેર કર્યો હતો આ સાથે કંગનાએ કહ્યું હતું કે જો આ ફિલ્મ સોલો રિલીઝ થઈ હોત તો ઓપનિંગ ડે પર પાસઠથી સિત્તેર કરોડની કમાણી કરી શકી હોત તો આ તો અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર નવા સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર